નમસ્તે મિત્રો, શૂન્યથી અનંત સુધીની આત્મનિર્માણની યાત્રામાં આપ બધા પોતાનું એટલે કે આત્મનિર્માણ ખરા અર્થમાં કરી રહ્યા છો એ જાણીને આનંદ થાય છે. વોટ્સએપમાં તમારા મેસેજ એ ખૂબ જ પુલકિત કરી દે છે અને તમારી સાથે ચર્ચા કરવાની ખૂબ મજા આવે છે. તો મિત્રો, આગળના પડાવમાં એટલે કે આપણે ગઈકાલે છે એ જોયું કે દીર્ઘના છૂટક છ નિયમો કઈ રીતે છે એ રચાયા છે, કે અંતાક્ષરી પદ્ધતિથી તો યાદ રાખ્યું, ચાલો હવે એક ચાર્ટ પણ જોઈ લઈએ જેથી કરીને એ નિયમ ક્યારેય ન ભૂલાય. એકદમ નાનકડો અને શોર્ટ વિડીયો પણ બહુ કામનો, અને આ ચાર્ટ શક્ય હોય તો બનાવી અને ક્યાંક એક બુકમાં ક્યાંક ચોટાડજો કે જ્યાં તમે રોજ જોતા હો. ચાલો, છૂટક નિયમ, અંતાક્ષરી, પછી હવે ચાર્ટ, છૂટક દીર્ઘનો ચાર્ટ કઈ રીતે અહીંયા બન્યો છે એ પણ જોઈ લઈએ. તો બધાને યાદ છે કે જેની માથે કોમળ અનુસ્વાર હોય તે દીર્ઘ, કઠોર હોય તે રસ્વ, કોમળ હોય તે દીર્ઘ. અને એમાં બે ભાગ પણ દીધા છે, ઇકારાંત અને ઉકારાંત. રીંછ, તો એમાં ઇકારાંત બોલો છો રી, અને ઊંટમાં ઊં ઉકારાંત બોલો છો. એટલે રીંછ અને ઊંટ એના ઉદાહરણ છે. રી માથે પણ કોમળ અનુસ્વાર છે અને ઊ માથે પણ કોમળ અનુસ્વાર છે. તો પહેલો નિયમ આ રીતે નીકળે છે કે જેની માથે કોમળ અનુસ્વાર હોય તે દીર્ઘ, એના બે ઉદાહરણ લીધા. રેપ પહેલાનો અક્ષર પણ દીર્ઘ આવે, એમાં ઇકારાંત તીર્થ, ઉકારાંત ઉર્જા. ટી ઈ બોલો છો એટલે ઇકારાંત, ઉ બોલો છો એટલે ઉકારાંત. તો થ ઉપર રેપ છે તો એની આગળ નો તી દીર્ઘ, જા ઉપર છે રેપ છે તો એની આગળ નો ઉ દીર્ઘ. રેપ પહેલાનો અક્ષર દીર્ઘ. ત્યારબાદ અંગ્રેજી શબ્દના અંતે આવતો ઈ, એટલે આ ખાલી ઇકારાંતનો નિયમ છે, એમાં ઉકારાંતનું ખાનું એટલા માટે ખાલી હોય કે અહીંયા ઈ નો જ નિયમ છે, ઉ નો નિયમ નથી. એટલે કે પોલિસી, બેટરી. હવે જ્યાં બોલવામાં ભાર આવે તે અક્ષરનો દીર્ઘનો ચીલો પાડો, એટલે જ્યાં બોલવામાં ભાર ઉકતા હોય તો દાગીનો, તો એમાં ગી ઉપર તમે ભાર મૂક્યો એટલે ગી કેવો આવશે દીર્ઘ. નમૂનો, તો એમાં મુ ઉપર ભાર મૂક્યો, ગી છે એ ઇકારાંત છે અને મુ છે એ ઉકારાંત છે. શબ્દાંતે આવતા ઓ પહેલાની ઉ કે ઈ ને દીર્ઘમાં વર્ગીકૃત કરો, તો ગાલીચો, ચૂલો, એમાં બે માં છેલ્લે ઓ છે અને ઓ ની પહેલા અહીંયા લી ઇકારાંત છે, નોલા પણ ચુ ઉકારાંત છે. ત્યારબાદ ભવન ભૂત કરણ કૃત પહેલાનો અક્ષર, એમાં ક્યાંય ઉ નથી આવતો, ઈ જ આવે છે, એટલે બાષ્પીભવન ને વર્ગીકૃત બે મેં શેમાં લીધા, તો કે ઈ માં છે એ લીધા. હવે આને યાદ કેમ રાખવા, તો અહીંયા છે બરાબર છે એ તમે જોતા જાઓ. યાદ રાખવાની ટેકનિક છે એ કઈ રીતે કામ કરે છે આપણે હવે જોઈ. તો યાદ રાખવાની ટેકનિકમાં પહેલા જેની માથે કોમળ અનુસ્વાર હોય તે દીર્ઘ, એટલું યાદ રાખવા. એમાં એક જ શબ્દ પકડવાનો, આ બોલતી વખતે કેટલા શબ્દ પકડવાના, પહેલા બોલવાનું જો આવી રીતે. જેની માથે કોમળ અનુસ્વાર હોય તે દીર્ઘ. તમે કહો સાહેબ કોમળ અનુસ્વારનો અમને નિયમ કેમ યાદ રહે, તો તમને ખબર છે જેની માથે કઠોર અનુસ્વાર હોય તે રસ્વ, તો જેની માથે કોમળ અનુસ્વાર હોય તે દીર્ઘ, એમાં પકડવાનો છે આ શબ્દ દીર્ઘ. એમાંથી જો નિયમ નીકળે છે બીજો નિયમ, રેફની પહેલાનો અક્ષર દીર્ઘ હોય, તો અહીંયા જોઈએ રેફ, રેફની પહેલાનો અક્ષર દીર્ઘ હોય, તો પેલા નિયમમાંથી જ બીજો નિયમ નીકળ્યો, હા કે ના. રેફની પહેલાનો અક્ષર દીર્ઘ હોય તો આ રેફની પહેલાનો અક્ષર દીર્ઘ છે. હવે અહીંયા પકડવાનો છે રેફ, કારણ કે રેફ શબ્દ કેવો લાગે છે, અંગ્રેજી જેવો. તો હવે ત્રીજો નિયમ એમાંથી નીકળો, અંગ્રેજી શબ્દના અંતે આવતો ઈ, એમ ચાઈ કરીને ભાર દેવાનો, શું કામ. તો હવે પછી એમાંથી ચોથો નિયમ નીકળો, જ્યાં બોલવામાં ભાર આવે તે અક્ષરનો દીર્ઘનો ચીલો પાડો, એટલે એને દીર્ઘમાં મૂકો, દીર્ઘનો ચીલો પાડો. જ્યાં બોલવામાં ભાર આવે તે અક્ષર દીર્ઘનો ચીલો પાડો. હવે ચીલો માંથી આ નિયમ નીકળ્યો, કેટલામો, તો કે પાંચમો, ચીલોમાં અંતે ઓ આવતો હોય તો ઓ ની પહેલાનો ઈ કે ઉ, શબ્દાંતે આવતા ઓ ની પહેલાનો ઈ કે ઉ દીર્ઘ જ હોય. તો શબ્દાંતે આવતા ઓ પહેલાના ઈ કે ઉ ને દીર્ઘમાં વર્ગીકૃત કરો, તો એમાં વર્ગીકૃત બોલો, એટલે એમાંથી પછી આ નિયમ નીકળ્યો વર્ગીકૃત. તો કૃત પરથી યાદ આવે ભવન ભૂત ને કરણ કૃત, એની પહેલાનો અક્ષર હંમેશા દીર્ઘ જ આવે. તો ઇટ ઇઝ સો ઇઝી, આ આ એકદમ સરળ શાસ્ત્ર છે, એને કોણ જાણે કેમ વ્યાકરણ શાસ્ત્રીઓ તમને કેટલું અઘરું કરીને ભણાવે છે કે વિદ્યાર્થીઓને ગુજરાતી પ્રત્યે અને ગુજરાતી વ્યાકરણ પ્રત્યે નફરત થવા માંડી. તો આટલું રસાળ ને આટલું સરળ બનાવવું એ દરેક ગુજરાતીની ફરજ છે. શિક્ષક તરીકે મારી તો પવિત્ર ફરજ છે, પણ તમે પણ ગુજરાતી ભાષા છે એટલી અપ ટુ ડેટ બનાવો કે એકેય પરીક્ષામાં તમારો એક પણ માર્ક ન કપાય, અને એ માટે હું કાયમ માટે તમારી સાથે છું. નમસ્કાર.